YouTube चैनल में आप सबनो स्वागत छे। ધોરણ 12 ની અકાઉન્ટ માં આજે આપણે વાત કરીએ તો એક નવા ચેપ્ટર ની અકાઉન્ટ માં ભાગ 2 ચેપ્ટર નંબર 1 સેલ મૂડીના હિસાબો। હવે મિત્રો સેલ એ આમ જોઈએ તો જાણીતો શબ્દ છે આપણા માટે કે સેલ શબ્દ જે છે એ કંપની સાથે જોડાયેલો શબ્દ છે। સેલ કોણ બહાર પાડે તો કે કંપની બહાર પાડે। પણ સેલ શું છે, કેવી રીતે બહાર પાડે છે, સેલ ની વ્યાખ્યા શું વગેરે વગેરે ઘણા બધા પ્રશ્નો હોય છે। અને સેલ જે જે બહાર પાડે છે અને બદલામાં જે રૂપિયા મેળવે છે એટલે એનાથી કંપનીનું સેલ મૂડીનું ભંડોળ એકત્રિત થાય છે અને કંપની પોતાને જે તે વસ્તુનું ઉત્પાદન કરીને માર્કેટમાં વેચે છે અને જે નફાકારક થાય એ શેર હોલ્ડર વચ્ચે ટૂંકમાં ડિવિડન્ડ સ્વરૂપે નક્કી કરેલા ટકા પ્રમાણે અથવા નફાકારકતાના ટકાના આધારે ડિવિડન્ડ સ્વરૂપે આવક શેર હોલ્ડરોને આપે છે। હવે સૌથી પહેલા મિત્રો આપણે એ જોઈએ કે શેર મૂડીનું જે ચેપ્ટર છે આપણે બોર્ડની અંદર કુલ 10 માર્ક્સનું ચેપ્ટર મીન્સ કે 10 માર્ક્સનું એમાંથી પૂછાય છે। કેટલા માર્ક્સનું, તો કે 10 માર્ક્સનું। તો આ 10 માર્ક્સ કઈ રીતે પૂછાય, તો કે MCQ 1 માર્ક્સ, 1 માર્ક્સ MCQ, VSQ 1 માર્ક્સ, વેરી શોર્ટ ક્વેશ્ચન વિભાગ 2 માં, અને એક દાખલો પૂછે મિત્રો જે વિભાગ ઈ ની અંદર પૂછાય છે। VSQ B વિભાગમાં પૂછાય અને A વિભાગમાં MCQ। E વિભાગની અંદર એક 8 માર્ક્સનો દાખલો પૂછાય છે। આમ મળીને કુલ 10 માર્ક્સનો ટોટલ આ ચેપ્ટરમાં પૂછાય છે। તો 8 માર્ક્સનો દાખલો જે પૂછાય છે એમાં શું આવે, તો કે આમ નોંધ। બધા જ પ્રકારની આમ નોંધ આવશે। કેવી રીતે આમ નોંધ આવશે, કેમ આવશે એ આપણે આગળ અભ્યાસ કરીશું। તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ તો સેલ, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ સેલ, સેલ ની વ્યાખ્યા શું છે, તો કે કંપની પોતાની મૂડી, કંપની પોતાની મૂડી નાના નાના એકમોમાં વિભાજિત કરી દેશે એને સેલ મૂડી કહી શકાય। 1956 ના કંપની ધારાના કાયદા મુજબ અને કંપની ધારાની જોગવાઈ અનુસાર હવે પછી સુધારો થયો છે કંપની ધારામાં, જે અત્યારે 2013 નો કાયદો લાગુ પડે છે। કોને, તો કે કંપની માટે। ઓકે મિત્રો, તો હવે શેર કંપની કઈ રીતે બહાર પાડી શકે, તો સૌથી પહેલા તો જે કંપનીનો પ્રમોટર છે અથવા તો કંપનીનો માલિક કહી શકાય એનો પોતાનો 51% હિસ્સો હોવો જોઈએ અને કંપની પછી શેર બહાર પાડી શકે છે। જોઈએ કઈ રીતે, ફોર એક્ઝામ્પલ કે મારી કોઈ એક કંપની છે, મેં કંપનીનું નામ આપ્યું કે આઈ સ્કાય પ્રાઇવેટ લિમિટેડ કંપની। હવે આ મારી માલિકીની છે, હું એનો પ્રમોટર છું, તો મારે માની લો કે 1 લાખ રૂપિયાથી હું મારી કંપનીને અસ્તિત્વમાં લઈ આવી છે, તો એમાંથી 1 લાખમાંથી એનો 51% હિસ્સો કાઢો એટલે કે 51,000, તો એ પહેલા તો મારી માલિકી હોવો જોઈએ અને 49% જે વૈરા એટલે કે 49,000 એ જાહેર જનતા માટે હું શેર બહાર પાડી શકું, બરાબર છે। અને એની મેં એક કિંમત નક્કી કરેલી હોય કે 1 શેરના 10 રૂપિયા અથવા તો 1 શેરના 100 રૂપિયા, એ કંપનીના પ્રમોટર ઉપર અને કંપની ઉપર આધાર રાખે છે કે કંપની કઈ રીતનો શેરનો ભાવ નક્કી કરો, બરાબર છે મિત્રો। એટલે આવી રીતે કોઈ પણ કંપની, પછી ટાટા કંપની હોય, રિલાયન્સ કંપની હોય, બિરલા ગ્રુપ હોય, આદિત્ય ગ્રુપ હોય, કે કોઈ બી કંપની હશે મિત્રો, એ આ જ રીતે ટૂંકમાં શેરના ભાવ પહેલા તો નક્કી કરશે, શેર મૂડી નક્કી કરશે, પેલા તો કેટલી મૂડી પર, આ એક એક્ઝામ્પલ છે, બરાબર। બાકી 100 કરોડ, 500 કરોડ, 1,000 કરોડ થી પણ કંપની અસ્તિત્વમાં આવતી હોય છે, રેડી। તો કંપની પોતાની મૂડી નાના નાના એકમોમાં વિભાજિત કરે એને શેર મૂડી કહી શકાય। એટલે બધા ટૂંકમાં હવે શેર હોલ્ડર કોને કહી શકાય, તો કે જે લોકો શેર ખરીદે છે એ લોકો શેર હોલ્ડર છે કંપનીના, અને
જેટલા લોકો ઇન્ટમાં કંપનીના શેર લીધા હશે અને એ રૂપિયા મારા પાસે આવેલા છે એ લોકો શેર ખરીદે 100 રૂપિયાનો એક શેર છે તો કોઈ 5 શેર લે કોઈ 50 શેર લે કોઈ 100 શેર લે એ રીતે શેર લે જેટલા શેર લેશે એના બધાના રૂપિયા મારી પાસે આવશે અને એ મારા પૈસાને હું બીજે ક્યાંય રોકાણ કરીશ ને અથવા તો વસ્તુ પ્રોડક્શન કરીશ માલ સામાન બનાવીશ માર્કેટમાં વેચીશ એનો જે મને નફો થશે વર્ષે એમાંથી અમુક ટકા કંપની ધારાના કાયદા પ્રમાણે જે નક્કી થયેલું છે એ મુજબ કે અમુક ટકા ડિવિડન્ડ આપવું જોઈએ તો જો નફો થશે તો મારા તરફથી મીન્સ કે કંપની ડિવિડન્ડ આપશે આગળ વધારીએ મિત્રો કંપની કોઈ આવી રીતે ટૂંકમાં મૂડી ભેગી કરે છે અને નાના નાના એકમોમાં એટલે કે ઘણા બધા શેર હોલ્ડરો છે શેર હોલ્ડર એક નથી પણ અનેક છે 49,000 શેર છે 49,000 રૂપિયાના શેર લીધા આપણે એક્ઝામ્પલ મુજબ બરાબર તો હવે 49 વ્યક્તિઓને 1,000 શેર આપો 49,000 મને મળ્યા એટલે આવી રીતે બધા 1,000 રૂપિયા કાઢીને નાના નાના એકમોમાં શું થઈ જાય વિભાજિત નથી પડી જાય છે જેને શું કહેવામાં આવે છે મિત્રો શેર મૂડી ફરી એક વખત મિત્રો કંપની પોતાની મૂડી નાના નાના એકમોમાં વિભાજિત કરે છે તેને શું કહેવામાં આવે છે શેર ત્યાર પછી મિત્રો છે કંપનીના પ્રકાર કંપનીના પ્રકારમાં પહેલો એક એવું છે કાયદા દ્વારા સ્થાપિત કે કોર્પોરેશન દ્વારા કાયદા દ્વારા સ્થાપિત કંપની એટલે કેવી કંપની કે જેમાં રાજ્ય સરકાર કા પછી કેન્દ્ર સરકાર કા પછી રાજ્ય અને કેન્દ્ર સરકારનો સંયુક્ત હિસ્સો હોય અને બંનેનો સાથે મેનેજમેન્ટ તેને કંપનીનું નેતૃત્વ કરતી હોય અને કંપની ચલાવતી હોય એવી ખાસ કાયદા દ્વારા સ્થાપાય કંપની અથવા કોર્પોરેશન જેમ કે LIC લાઇફ ઇન્સ્યોરન્સ ઓફ કોર્પોરેશન તો એ ટૂંકમાં કેન્દ્ર દ્વારા સ્થાપિત છે રેલવે તંત્ર કેન્દ્ર જાહેર કંપની બની જાય છે તેનું તંત્ર કોણ સંભાળે છે તો કે કેન્દ્ર સરકાર પછી ફાઇનાન્શિયલ નાણાકીય નિગમ ફાઇનાન્શિયલ આપણે નાણાકીય નિગમ જે છે બરાબર ગુજરાત અથવા બેંક ઓફ બરોડા બરાબર પછી એસટી બસ તો આ બધા ઉદાહરણ છે રાજ્ય સરકારના હસ્તક આવે છે તો એ ચલાવે છે કંપની બરાબર છે તો આવી રીતે જો પણ ખાસ કાયદા દ્વારા સ્થાપાયેલી કંપની હોય જેમાં કાં તો રાજ્ય સરકાર એનું મેનેજમેન્ટ કરતી હોય કાં પછી કેન્દ્ર સરકાર કરતી હોય અને કાં પછી બંને સાથે કરતી હોય એવી કંપની ત્યાર પછી છે નોંધાયેલી કંપની નોંધાયેલી કંપની એટલે શું તો કે કંપનીનું રજીસ્ટ્રેશન થયેલું છે ક્યાં તો કે ભારત સરકાર નો કંપની ધારાનો જે કાયદો જે છે 1956 અંતર્ગત અને ફેરફાર સાથે 2013 માં એ રીતે કંપનીની રજિસ્ટરમાં એની નોંધણી થયેલી છે એવી ખાનગી અને જાહેર કંપની તો ખાનગી એટલે શું અને જાહેર કંપની એટલે શું એનો મહત્વપૂર્ણ તફાવત જોવા જાય તો ખાનગી કંપનીમાં પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લાગે બરાબર છે અને જાહેર કંપનીમાં એક લિમિટેડ શબ્દ લાગે એલપીડી પ્રાઇવેટ લિમિટેડ હોય એટલે ખાનગી કંપની છે મિત્રો અને જાહેર કંપનીમાં માત્ર લિમિટેડ કંપની છે રેલવે તંત્ર છે જાહેર કંપની છે પોસ્ટ ખાતો છે જાહેર કંપની છે બરાબર ખાનગી કંપનીમાં તો દુનિયાની કંપનીઓ છે રિલાયન્સ છે ટાટા ગ્રુપ છે બરાબર એક સેટ ઘણી બધી કંપની નાની મોટી જોવા જાય તો ઘણી બધી કંપનીના તમને પણ નામ આવડતા હોય ઘણા ઘણા બધા એવા નામો નાની મોટી કંપની કે જે આપણા ધ્યાનમાં પણ ન આવેલી એવી ઘણી બધી કંપની છે તો ખાનગી કંપની પ્રાઇવેટ કંપની આ બે પ્રકારની નોંધાયેલી કંપની અંતર્ગત ભાગ પડે છે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા બે સભ્યો વધુમાં વધુ 50 સભ્યની મર્યાદા હોય છે જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જોઈએ અને વધુમાં વધુ અમર્યાદિત સભ્ય સંખ્યા છે એની કોઈ સભ્ય સંખ્યાની મર્યાદા હોતી નથી ત્યાર પછી શેરની મર્યાદિત જવાબદારી હોય શેરની મર્યાદિત જવાબદારી વાળી મિત્રો કંપની એટલે આ કંપની મોટા ભાગે વધુ જોવા મળે છે એનું કારણ છે તમે જેટલા જે શેર હોલ્ડરે જેટલા શેર લીધા છે એની એટલી જ જવાબદારી બને છે ફોર એક્ઝામ્પલ આપણે આઈ સ્કાય કંપની ઉપર આવી જાય હવે એમાંથી આપણા બધા સ્ટુડન્ટ છે
બધા સ્ટુડન્ટ થોડા થોડા શેર લીધેલા છે તમે 500 રૂપિયા શેર લીધા તો તમારી જવાબદારી 500 શેર પૂરતી મર્યાદિત છે બરાબર કોઈ 1000 શેર લીધા છે તો એના 1000 શેર પૂરતી મર્યાદિત છે કોઈ 2 શેર લીધા છે તો એની 2 શેર પૂરતી જવાબદારી છે જેટલા શેર લેશે એટલી એની જવાબદારી રહેશે એનાથી વધુ જવાબદારી જો નુકસાની થશે તો એનાથી વધુ રૂપમાં શેર હોલ્ડર ભરપાઈ કરવા તૈયાર હતા નથી કારણ કે શેર થી મર્યાદિત જવાબદારી હોય છે ત્યાર પછી છે મિત્રો બાહેંધરી થી મર્યાદિત કંપની બાહેંધરી એટલે શું તો કે આવી કંપની મિત્રો છે ને ખાસ નફાના હેતુ માટે ના બાહેંધરીની જે મર્યાદિત જવાબદારી વાળી કંપની છે એ નફાના હેતુથી નહીં પણ કોઈ વ્યક્તિની કલા આવડત વિજ્ઞાન વગેરે પ્રકાશિત કરવા માટે અથવા તો એની ક્ષમતાને બહાર લઈ આવવા માટે જે કંપનીની સ્થાપના થતી હોય છે આપણે દાખલા તરીકે બીસીસીઆઈ આપણો ક્રિકેટ બોર્ડ બરાબર નફાના હેતુથી નહીં પરંતુ વ્યક્તિની આવડતને કળાને બહાર લઈ આવવા માટે ટૂંકમાં જેમાં જોઈન્ટ થાય છે એ બાહેંધરી આપે છે બાહેંધરીની મર્યાદિત જવાબદારી વાળી કંપની છે મિત્રો બીસીસીઆઈ એનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે ત્યાર પછી છે જવાબદારી થી અમર્યાદિત જવાબદાર જવાબદારી થી અમર્યાદિત કંપની એટલે કે જે કંપની કે જે શેર હોલ્ડર ની જવાબદારી અમર્યાદિત હોય એવી કંપની હવે મિત્રો આવી કંપનીનું આજે 21મી સદીમાં બહુ અસ્તિત્વ જોવા પણ નથી મળતું અને કંપની દ્વારા 2013 અનુસાર ભારત સરકાર આવી કંપનીની કોઈ જવાબદારી પણ હવે આપતી નથી અથવા આવી કંપની જોઈએ રજીસ્ટ્રેશન પણ થતું નથી એનું કારણ છે કે જવાબદારી થી અમર્યાદિત તો કોઈ આટલી મોટી જવાબદારી સ્વીકારવા તૈયાર થાય નહીં ફોર એક્ઝામ્પલ કે તમે આપણે ફરી એક વખત એક્ઝામ્પલમાં આવી જઈએ તમે 1000 ના શેર લીધા છે બરાબર તો કંપનીને 5 કરોડ નું નુકસાન થયું તો 5 કરોડ અંતર્ગત 49000 ના જે શેર હોલ્ડર આપણા જે હતા એ બધાય ભેગા થઈને 5 કરોડ નું નુકસાન ભરપાઈ કરવાનું તો ક્યાંથી પોસાય સમજાય છે તો મિત્રો બરાબર સમજો આ પ્રકારની કંપની નું હવે બહુ એટલે બહુ અસ્તિત્વ જોવા મળતું નથી એટલે મર્યાદિત જવાબદારી વાળી કંપની હોય શેર થી મર્યાદિત જવાબદારી વાળી કંપની હોય ખાનગી કંપની હોઈ શકે જાહેર કંપની હોઈ શકે બાહેંધરીની મર્યાદિત જવાબદારી વાળી કંપની છે કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ પણ જોવા મળે છે મિત્રો હવે આના પછીના લેક્ચરમાં આપણે શેર નો અભ્યાસ કર્યો છે પણ હવે શેરના પ્રકાર શેરના કેટલા પ્રકાર છે એનો અભ્યાસ કરવાનો છે જેમાં ખાસ મુખ્યત્વે બે પ્રકારના શેર છે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર બરાબર છે અને ત્યાર પછી આપણે કંપનીની મૂડીનો અભ્યાસ કરવાનો છે કે કંપનીની મૂડી કઈ કઈ રીતે નોંધાયેલી હોય છે તો કઈ રીતે એમાં વર્ગીકરણ થયેલું હોય છે અને ત્યાર પછી આપણે દાખલા ઉપર આગળ વધશે ત્યાં સુધી હશે.